नमस्कार मित्रों, स्पेर चैनल में खूब खूब स्वागत छे। मित्रों, आपने बताने खबर छे कि बिन सचिवालय क्लार्क नी सुधारा जाहिरात आवी गई छे। पण मित्रों, घणा मित्रों नो प्रश्न हजू पण आवे छे कि जेने पहला फॉर्म भरेला छे एमने फरीथी फॉर्म भरवाना छे, त्यार बाद जो पहला जनरल कैटेगरी में फॉर्म भर्यु हतुं અને હવે EWS કેટેગરીમાં ફોર્મ ભરવું છે તો પહેલા જે ફી ભરી હતી એ પાછી મળશે વગેરે વગેરે। મિત્રો, ઘણા બધા તમારા ડાઉટ્સ છે તો આપણે આ વિડીયોમાં તમારા જે બધા ડાઉટ્સ છે એ ડાઉટ્સ આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું। મિત્રો મિત્રો તમે ફોર્મ ભર્યું હોય કે ન ભર્યું હોય આ વિડીયો તમે એકવાર જરૂર જોજો મિત્રો, કારણ કે તમે જો ફોર્મ ભરેલું હોય છતાં પણ ફોર્મ ભરવામાં કોઈ મિસ્ટેક રહી ગઈ હોય તો તમે આ વિડીયો જોઈને તમે આ મિસ્ટેક સુધારી શકો છો અને ફરીથી ફોર્મ ભરી શકો છો। અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં બુક્સની લિંક આપેલી છે મિત્રો, આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો બુકની ઇન્ડેક્સ તમને જોવા મળશે અને બુક તમને ગમે તો મિત્રો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો। અને મિત્રો, બુક ઉપર કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ નથી, ડિસ્કાઉન્ટ પણ સારું છે, તો બુક ગમે તો પરચેસ કરી શકો છો। હવે મિત્રો આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ। મિત્રો, પહેલા જે જાહેરાત હતી એમાં 2221 જગ્યાઓ હતી જે 12/10/2018 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને હવે એમાં સુધારો કરીને આ જાહેરાત રીઓપન કરવામાં આવી છે। ફોર્મ ભરવાના છે એમણે ઓજસ પર તારીખ 1/6/2019 થી 30/6/2019 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે। મિત્રો, આ જાહેરાત ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના અનામતનો લાભ લેવા જેવો ઉમેદવાર માંગે છે તેમણે EWS કેટેગરી માટે ફરીથી અરજી કરવાની રહેશે। મૂળ જાહેરાતમાં અરજી કરેલ ન હોય તેવા તમામ કેટેગરીના ઉમેદવારો પણ અરજી કરી શકશે। એટલે કે મિત્રો, તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય અને તમારે હવે ફોર્મ ભરવું છે, પહેલા ફોર્મ ભરવાનું રહી ગયું હતું અને હવે ફોર્મ ભરવું છે, તો તમે બિંદાસપણે અહીંયા અરજી કરી શકશો। તો અહીંયા જે બિન સચિવાલય ક્લાર્કની 2824 જગ્યાઓ છે અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટની આપણે જગ્યાઓ જોઈએ તો 229 જગ્યાઓ છે। હવે મિત્રો, આર્થિક રીતે નબળા વર્ગોની વય મર્યાદામાં છૂટછાટ, તો આ જે પુરુષ ઉમેદવારો છે જે EWS કેટેગરીમાં આવે છે તેમને 5 વર્ષની છૂટછાટ મળે છે અને મહિલા ઉમેદવારોને જે EWS માં આવે છે એમને EWS કેટેગરીના 5 વર્ષ અને મહિલા તરીકેના 5 વર્ષ એમ કુલ 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળે છે। હવે મિત્રો, અહીંયા પરીક્ષા ફીની ડિટેલ આપેલી છે। મિત્રો, અહીં તમે ફોર્મ ભરતી વખતે જનરલ સિલેક્ટ કરેલું હોય તો તમારે ફી ભરવાની રહેશે અને અહીંયા કેટલી કેટેગરી આપેલી છે, તમે એ સિલેક્ટ કરો છો તો ફી ભરવાની રહેતી નથી। કેટેગરીમાં એસસી, એસટી, એસઈબીસી, EWS, એક્સ સર્વિસમેન અને પીએચ કેટેગરી છે। મિત્રો, અહીંયા ચોખ્ખું લખેલું છે કે પરીક્ષા ફી ભર્યા બાદ તમને રિફંડ મળવા પાત્ર નથી। હવે મિત્રો, અહીંયા જે મૂળ જાહેરાત છે, મૂળ જાહેરાત અહીંયા દર્શાવેલી છે। મૂળ જાહેરાતમાં તમે જોઈ શકો છો કે પ્રતિ માસ માટે 19,950 ફિક્સ પગાર મળશે। મિત્રો, અહીંયા વય મર્યાદા આપી છે, વય મર્યાદામાં ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। EWS માટે મિત્રો 5 વર્ષ જે એક્સટેન્શન મળે છે મેલ કેન્ડિડેટ માટે એમને 38 વર્ષ સુધી અને મહિલાઓ માટે 43 વર્ષ સુધી એક્સટેન્શન મળે છે। મિત્રો, અહીંયા શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 12 અથવા તો તેની સમકક્ષ જે સરકારે માન્ય કરેલ છે તેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ।
હવે મિત્રો અહીંયા કોમ્પ્યુટરની જાણકારી વિશે આપેલું છે. ઘણા મિત્રોનો આ પણ પ્રશ્ન હોય છે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અહીંયા માંગે છે, પણ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કયું આપવું? તો મિત્રો અહીંયા લખેલું છે કે અહીંયા કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા તો સરકાર માન્ય જે યુનિવર્સિટી છે અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ હોય. એટલે કે તમે જે ડિગ્રી અથવા ડિપ્લોમામાં તમારો કોઈ એક સબ્જેક્ટ કોમ્પ્યુટર હોય એવો સર્ટિફિકેટ પણ ચાલે, અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12 ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય. એટલે કે ધોરણ 10 માં તમારે જો કોમ્પ્યુટર હોય તો પણ ચાલે, ધોરણ 12 માં કોમ્પ્યુટર હોય તો પણ ચાલે. તો આ બધામાંથી કોઈ પણ એક સર્ટિફિકેટ હોય તો આવું સર્ટિફિકેટ તમારે જોઈશે. મિત્રો અહીંયા લખેલું છે કે તમારે અરજી કરો ત્યારે પ્રમાણપત્ર ન હોય તો પણ તમે અરજી કરી શકો છો, પરંતુ આવા ઉમેદવારો જ્યારે નિમણૂક મળે છે એટલે કે પાસ થઈ જાઓ છો અને નિમણૂક મળે છે ત્યારે કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ તમારે અચૂક રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સિલેબસની વાત કરીએ તો આની અંદર ભાગ એક એમાં લિખિત કસોટી હશે અને લિખિત કસોટીમાં 200 માર્ક્સનું પેપર હશે અને સમય છે 2 કલાક. હવે એનો જે સિલેબસ જોઈએ આપણે તો ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જે 25 માર્ક્સનું છે, ગુજરાતી વ્યાકરણ જે 25 માર્ક્સનું પૂછાશે, અંગ્રેજી વ્યાકરણ જે 25 માર્ક્સનું પૂછાશે, ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ જે 50 માર્ક્સનું હશે, કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થિયરી એપેન્ડિક્સ જી, આ એપેન્ડિક્સ જી જે પાછળ આપેલું છે આ જાહેરાતના અંતમાં, જે 25 માર્ક્સનું પૂછાશે. અને જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન જે 50 માર્ક્સનું પૂછાશે. એમ કરીને મિત્રો અહીંયા 200 માર્ક્સનું પેપર પૂછાશે. હવે મિત્રો અહીંયા નેગેટિવ માર્કિંગ પણ રહેશે, ખોટા જવાબ દીઠ, છેકછાક વાળા જવાબ દીઠ કે એકથી વધારે વિકલ્પ તમે પસંદ કરો છો તો 0.25 ગુણ કમી કરવામાં આવશે અને તમને ઈ ઓપ્શન પણ આપેલો હશે જે નોન એટેમ્પ્ટેડ, એટલે તમને કોઈ આવડતો નથી પ્રશ્ન તો તમે ઈ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. મિત્રો લેખિત પરીક્ષામાં જે પાસ થાય છે એમને ભાગ 2 કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાનો રહેશે. અહીંયા 3 ગણા જેટલા ઉમેદવારોને પાસ કરવામાં આવશે જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને મિત્રો અહીંયા જે ટેસ્ટ છે 1 કલાક ને 30 મિનિટનો સમય રહેશે અને 100 ગુણનો ટેસ્ટ છે. એની અંદર ગુજરાતી ટાઈપિંગ, અંગ્રેજી ટાઈપિંગ અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્સ એચ છે જે જાહેરાતના અંતમાં આવેલું છે. એમ કરીને મિત્રો અહીંયા 100 ગુણનું પેપર હશે. અહીંયા તમે જોઈ શકો છો એપેન્ડિક્સ જી. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એપેન્ડિક્સ એચ. મિત્રો અહીંયા તમે પહેલા જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે અને હવે તમે ફરીથી અરજી કરો છો ઈડબ્લ્યુએસ માં, તો તમને ફી રિફંડ મળવાપાત્ર નથી. અને મિત્રો તમારે ફરીથી અરજી કરવાની રહેતી નથી, તમે પહેલા અરજી કરેલી છે અને હવે તમારે અરજી કરવાની જરૂર નથી મિત્રો. તો મિત્રો આ હતી ડિટેલ જે સુધારા જાહેરાત બિન સચિવાલય ક્લાર્કની. તમને કોઈ ડાઉટ હોય મિત્રો તો તમે કમેન્ટમાં પૂછી શકો છો, લિંક ઉપર ક્લિક કરીને તમે ઇન્ડેક્સ જોઈને તમને બુક પસંદ પડે તો લઈ શકો છો. તો મિત્રો ફરી મળીશું. થેન્ક યુ. તો મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.